હવે તમારા ભાવ પ્રેમ અનુભૂતિ મળે છે. હવે ભજન વાણી બંધ થાય છે. નટુભાઈ થોડી વાર બોલશે તે પછી ભેટ પૂજાઓ થશે અને તે પછી ફરમાન આવ્યું છે. હવે રંગાઈ ગયા બધા પછી કેટલીક વાર રંગાવવું છે? તમે રંગાઈ જાય રંગ મેં સંભળાય છે પછી તો ફરમાન ન કરશો, પછી વાણી બંધ થશે. હા પછી અમારે એમની તબિયત ગરમ ગરમ જાણવું પડે. અમારે કઈ તોડાવી નાખો નથી. તમે તો મવારી ના પ્રેમો બધા. નટુભાઈ આવે છે ને બધા પ્રેમથી એમની સહેલીમાં, તો કે બધું બોલતા નથી. આ પોણા બે વર્ષથી બંધ જ થયું છે. પણ છતાં તમારા માન પ્રેમ ને ભાવને આપીને થોડુંક બોલશે. ત્યારબાદ હેમંતભાઈ રંગમાં રંગાઈ જા સીતારામજીના રંગ ઈ ને હા એ એક જ બધા બોલશે. પછી ભેટ પૂજા થશે ને પછી વિશ્રામ લઈશું. હો ભાઈ તમે નારાજ કોઈ થતા નહીં. જય ગુરુજી. આપઘાત કરવો છે એનો દોસ્તાર આવી ગયો કે શું દુઃખ પડ્યું છે આપઘાત કર, તો કે માંડ કરીને બે ભજન શીખ્યો તો હવે કોઈ સાંભળતો નથી, મરી જાઉં. અરે કે હું તારો દોસ્તાર બેઠો છું ને તારે મરા થાય છે, તું તારે પેટી લે હાલ. એ પેટી લઈને આંખ વીચીને ગાવા માંડ્યો. બે ભજન પૂરા કરીને આંખ ખોલ્યું તો એનો મિત્ર લટકી ગયો કે આ સાંભળવું એની કરતા મરી ન જાઉં. બધાને ભગવાને ગળા નથી આપ્યા હોતા, હેમંતભાઈને પરેશભાઈને કંઠ આપ્યો છે. મને એટલે કીધું તો મને કે કેમ નથી કહેતા, મેં કીધું મને ગળું નથી. મને કે આ દેસાઈજી હું છે ને દેસાઈજી દોષ કહેવાય, ગાય એને ગળું કહેવાય અને કપાય એને ગરદન કહેવાય. હા ત્રણ નામ છે એના, જુદા જુદા કામ છે. પૂજ્ય બાપાએ એક વાત કરી સંસ્કાર માટેની, આ તો તમને જરાક હસવાની વાત કરો. બહુ કઠિન સમય આવ્યો છે. મા બાપ એટલી બધી રાડ્યું નાખે છે દીકરાઓને માટે કે અમારા છોકરાઓ સંસ્કાર માટેની બધી વાતો કરે છે. બરાબર મિત્રો વિચાર કરજો કે આ સંસ્કારો આવે છે ક્યાંથી. રવિવારનો દિવસ હતો ને પપ્પા ઘરે હતા એટલે એને વળી છોકરાને કીધું કે જાજી બાજુમાં જગુભાઈ નથી, છાપુ લઈ આવ. એટલે છોકરો છાપુ લેવા ગયો ને બેને કીધું કે અંકલ છાપુ આપો ને. એટલે તરત જ જગુભાઈએ છાપુ આપ્યું. તો છાપુ આપીને પછી પૂછ્યું શું કરે તારા પપ્પા, તો કે બેઠા છે. બીજું કઈ કીધું, તો કે એને કીધું કે જગુ ટાલ્યો ન ગયો ને તો મગન કાકા ને એટલે આવજો. હવે આ તો છોકરાઓને આપણે શીખવાડીએ છો. હા પછી આપણે કોઈ જે આવો અફસોસ કરાય નહીં કે આ છોકરા આવું. હા અમે એક પિક્ચર જોવા ગયા એમાં એક ફોટો આગળ બેઠેલો. ફિલ્મની અંદર એવું દ્રશ્ય આવ્યું કે વળી હિરોઈએ હિરોઈનને લપાટ મારી અને હિરોઈન પછી રોતી રોતી ગીત ગાવા માંડી. ફિલ્મમાં આવું આવે. પેલો છોકરો આગળ બેઠો તેણે કીધું કે મમ્મી આપણા ઘર છે હું નહોતું. હામી ફટાફટી. આ હામી ફટાફટીના જે સંસ્કાર ન આવી જાય એટલા માટે સત્સંગ જરૂરી છે મિત્રો. કોઈ એમ આવીને પૂછતું હોય કે આશ્રમમાં પણ ઘણી વાતો છે, પછી નિરાતે કોઈ વાર કરતું પાછા બાજવા આવતું તો. પણ કોઈ એમ કહેતું હોય કે ઈશ્વરનો કોઈ ચમત્કાર અમને બતાવો. બાપુની પાસે ઘણા આવે, બાપા ચમત્કાર બતાવો તો ચમત્કાર ઈશ્વર બતાવે કે નહીં. અરે તેનો ચમત્કાર, અરે તું આ જગતમાં આવ્યો એ જ મોટો ચમત્કાર છે. જે દિવસે હું આ પૃથ્વી ઉપર પેદા થયો તેથી મારી માની છાતીની અંદર જેણે મારે માટે દૂધ પેદા કર્યું હોય આથી મોટો બીજો કયો ચમત્કાર હોય મિત્રો.
अरे दांत नथे तब दूध दिया, अब दांत दिया काहे अन्न न देखे। दांत नोता कदी से मारा पेट में पची जाए एवं जेने दूध पैदा कर्यो होय, ई दांत दीधा पछी मने अन्न नहीं आपे एटलो विश्वास नहीं भगवान नो। दांत नथे तब दूध दिया, अब दांत दिया काहे अन्न न देखे। अरे जो जल में थल में पशु पंछी की लेवत सुधी सो तेरी भी ले है, तो काहे को सोच करे मन मूर्ख। सोच किए कछु काम न है, जान को दे अजान को दे, अरे सारे जहान को दे तो को भी दे है। आखा जगत ने जे वालो करी ने हुरावे कि मने भूसो राख्य, अटलो विश्वास नथी हो मानस की जात ने। सुकाम सत्संग, सुकाम आश्रमो, सुकाम मंदिर, सुकाम संतो पोताना जीवन आ समाज माटे घसे छे। घणी वखत विचार थाय, तमे बस मां बैठा हो ने, बस मां मुसाफरी करता हो, अहींथी अमदावाद नी बस मां बेसी जाओ वडोदरा थी, अने बीड़ी नू जो बंधाण होय ई मोढा मां आम के ना खिस्सा माथी बीड़ी मूको अने आम जुओ तो बाकस नो होय खिस्सा मां खुली जाओ, अने आम 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 फाफा मारे आमो बैठो होय समझी जाय तारी पाए बाकस नथी, એટલે પોતાના ખિસ્સામાંથી એક બાકસ આપે। 25 પૈસાના બાકસની અંદર 50 દિવાસળી આવે, અડધા નયા પૈસાની એક દિવાસળી થાય, એ દિવાસળીથી આમ બીડી પેટાવી અને બાકસ જયારે પાછું આપો ને અડધા પૈસાની દિવાસળી માટે જો તમે થેન્ક યુ કહેતા હો, તો જેણે આવો અમૂલ્ય જે આપ્યો છે એને કોઈ બી થેન્ક યુ કહેવાનું કે નહીં કહેવાનું મિત્રો, હે કોઈ દિવસ એનો આભાર માનવાનો કે નહીં માનવાનો, કોઈ દિવસ એ આભાર માનવાના આ બધા સ્થળ છે। કોક વખત આભાર નકરું માગવા જવું મળતું એ નથી સમજાતું, હે ભગવાન મારા છોકરાને પાસ કરજે, તારા છોકરાને માવા ખાવા ખાતો બંધ કરું એટલે પાસ થઈ જાય, ભગવાન પાસ કરવા આવે આપણને, મારી સાયકલ ખોવાય છે, અરે સાયકલ તું ગોતી છાણી નાકે મૂકીને ક્યાંક નીકળી ગયો તો તે પરબારો, એ ભગવાનને ગોતવા મોકલવાનો, આપણે શું ભગવાનને કામ ચીંધી છે આપણે, અને એટલા હતું મંદિરે જવાનો। તમારા બધાને ઘરે પ્રસંગો આવ્યા છે દીકરા દીકરીના સારા પ્રસંગો આવ્યા હોય, અને એ વખતે મંડપ બાંધ્યો હોય, 200-500 માણસ નું જમવાનું કર્યું હોય, અને 500 માણસ જમવા બેઠું હોય, અને એને હરખથી તમે મોઢામાં બટકા પાછા દેતા હો, ગુલાબજાંબુ બધું આપણે આપતા હોય, એ વખતે કોઈ વ્યક્તિ માગવા આવી હોય ને ભિખારી, આપણે મંડપમાં નથી ભરવા દેતા, બાર બેહો મંડપની બાર બેહો, પછી દઈશું, શું કામ ખબર, એક જણો ખાય તો ઘટી નથી જવાનો, પણ માગવા આવ્યો છે ને એટલે મંડપમાં નથી કરવા દેતા, બહાર બેસાડીએ, અને બીજે દી ભગવાનના મંડપ નીચે જઈ અને માગતા હોય તો એ નહીં કહેતો હોય કે બહાર નીકળ મંડપમાં કરીને માગવા આવ્યો, ભિખારી શું માગવાનું હોય, મુશ્કેલી આવી જાય જીવનની અંદર તો હસતા હસતા મુશ્કેલી સ્વીકારતા શીખે ને, એ ધર્મ શીખવાડી શકે, ભક્તિ શીખવાડી શકે, સત્સંગ શીખવાડી શકે, કે મુશ્કેલી આવી હોય ને તો મુશ્કેલીમાં કેમ જીવવું જોઈએ, આ ભક્તિ શીખવાડી શકે। બાવરા થઈને કદી દરદર્ન ભમવું જોઈએ, ઉમર ખયામની એક રૂવાયત છે શૂન્ય પાલનપુરીએ જેનું ટ્રાન્સલેશન કર્યું, કે નાની નાની બાબતમાં તું જેની ચાહે તેની તેની તાળું પકડી મને બચાવો મને બચાવો, અરે કોઈ તને કોણ બચાવે, સંતને શરણે જાય તો કદાચ બચી, બાકી આ જગત તો મારવા બેઠું હોય એ બચાવતું છે। બાવરા થઈને કદી દરદર્ન ભમવું જોઈએ, આ ભાગ્ય સારું હો કે નરકો પણ મનને ગમવું જોઈએ, આ જમ નીચો પાઠ પણ પુરુષાર્થ નાથે સોગઠા, તો જેમ પડતા જાય પાસા એમ રમવો જોઈએ, જેમ પાસા પડે ને જીવનમાં દુઃખ આવે ને એ દુઃખની સામે લડતા શીખવું જોઈએ। ક્રિકેટ હવે બધા બહુ જોવે છે, બાપાએ ક્રિકેટનો ઉલ્લેખ કર્યો ને, એની અંદર બોલર બોલ ફેંકે એ 10-15 ડગલા આગો જઈને દોડીને બોલ ફેંકતો હોય, ફાસ્ટ બોલિંગ કરે, અને બેટ્સમેન એમ કહે કે એટલી બધી મહેનત કરીશ ને પાડી નાખલે ક્રિકેટ, એમ કરીને બેટ લઈને આગો વિયો જાય, વિકેટ પડી જાય પણ બોલરને આનંદ ન આવ્યો, હા એનો આ બેટ લઈને આગો વિયો જાય પાડી નાખ્યો, તારી મેં સામું જોશ ને પાડ, એ તો બેટ થી અટકાવે અને વિકેટ જો બોલર પાડી દે એનો આનંદ હોય, એમ જીવનમાં સંઘર્ષ આવે અને એ વટાવીએ એનો આનંદ હોય, મિત્રો સંઘર્ષ વગરના જીવન ઉતાર છે કોઈ દી, સંઘર્ષ વગરનું જીવન માગી લેવું એમને પરમારો યુવાન મિત્રો બે આવે, ક્રિકેટનું તો ગજુબનું એલ્યું હોય, મારા ગામડામાં હું નોકરી કરું ને ત્યાં અમારે મોનું હતો કે કાને રેડિયો રાખે નાનકડો એવો, વન ડે નીકળી હાલતી હતી સિરીઝ, મેં કીધું એના શું મને કે ક્રિકેટ હાલે, તો કાને રેડિયો રાખીને સાંભળે પાછો બેકારો થાય તો મારે કાને થઈ, મને કે જુઓ તો ચોકો મેરો કોક આઉટ થયું, હવે એ એને ખબર ન મળે હો,
तो मैंने कीधु मैंने जो तो देखो रहो छो चौको में रहो आउट क्यों अरे आ तो एक देखा देखी थी गई हमें एक काका ने क्रिकेट नो बहु शौक मोटी उम्र है हमें नानो ट्रांजिस्टर रेडियो नहीं मोटो बढ़ो रेडियो वालवाओ काकी ने हाउ क्रिकेट जे जेवी मैच शुरू थाय ने ई बेव घर में डको शुरू थाय એટલે કાકા બિચારા હાવ ધીમું વોલ્યુમ રાખીને કાન રાખીને ક્રિકેટની મેચ સાંભળતા હતા એમાં એનો બેટ્સમેન કઈ 70-80 રન કર્યા છે ઓચિંતાનો આઉટ થઈ ગયો કાકાનું મોઢું બગડી ગયું એ મોઢું કર્યું અને કાકીનું ધ્યાન ગયું સવારનું માથું રેડિયામાં ઘાલ્યું તો દડો વાગ્યો કઈ રહ્યા હા અમને એમ કામ હોહરવો વાગતો હશે બીનું સત્સંગ વિવેક ન હોય મિત્રો હાંસવાની વાત નથી કરતો આને માટે વિવેક આ વિવેક જીવન જીવવાનો આવે ને એને માટે સત્સંગ જોઈએ બીનું સત્સંગ વિવેક ન હોય કારણ કે વિવેક એટલે જીવન જીવવાનો વિવેક છે ને એ હંમેશા સત્સંગથી આવે વિવેક એટલે બેસતા આવડી જાય બોલતા આવડી જાય ઘરમાં રહેતા આવડી જાય માણસ માણસની હારે રહેતા આવડી જાય પછી બાપાએ બહુ સારી વાત એક કર્યો કોઈ બાજુ પાડોશની અંદર કોઈ કોઈની કોઈની ઓળખાણ નથી રાખતું કોઈ પાડોશમાં કોણ જેથી ખબર નથી અરે માણસ તરીકે આપણે જન્મ્યા છીએ તમે વિચાર તો કરો થોડુંક બે મિનિટનો વધારે સમય લો કે નાનકડો એવો દીકરો જન્મે કે જરાક થોડોક મોટો થાય ને એટલે એને માં બેસતા શીખવાડે બેસતા શીખવાડે વળી ગોદડું રાખે કંઈક કપડું આડું રાખે પડી ન જાય એટલા માટે તે એથી થોડોક મોટો થાય ને એટલે ઊભો રહેતા માં શીખવાડે અને ઊભો રહેતા શીખવાડે દિવાલને કંઈક ઊભો રાખી અને પછી ધીમેથી માં હાથ લઈ લે અને પછી ગિલગિલ ગિલગિલ કરે તો ઓલું એક બે ડગલા હાલે એ બે ડગલા હાલી માને આમ બસ માં એને પકડી લે પડવા ન જઈએ નાનકડા ગામડામાં જે માં રહેતી હોય ને એનો દીકરો હાલતા થાય ને એટલે માને બહુ આનંદ થાય એ બાજુમાં જઈ અને કહી આવે જમકુમાં જમકુ ભાઈ મારો બાબલો આજ હાલતા શીખ્યો શું માને આનંદ હોય આઠ સાત આઠ મહિનાનો થાય અને હાલતા શીખે ને એની માં અડોશ પાડોશમાં કહી આવે હવે મુંબઈમાં મોટી તકલીફ જો મુંબઈમાં પાડોશમાં કોણ જેથી ખબર ન હોય અરે બહુ ગરદીમાં જીવે છે હમણાં ત્યાં મેં પૂછ્યું ને પેલા તમારા કૂતરાઓ આમ કેમ પૂછડી હલાવે હા અમારે તો સૌરાષ્ટ્રમાં આમ પૂછડી હલાવે તો કે અહીંયા આડી હલાવે તો કપાઈ જાય એટલો તો ટ્રાફિક છે ત્યાં મારા દોસ્તરને ત્યાં હું જો પેલો વેલો મેં કીધું મુંબઈ જો અમને કાલ જાય અમે ઘરેથી નીકળ્યા તો એના ઘરને એ બંગડીઓ કાઢીને માતાજીને ગોખલા મૂકી નહીં તો ભાભી આ શું કર્યું મને કે પાછા આવશે તો ફેર શું હવે એ નક્કી નથી હો ત્યાં પાછો આવશે કે નહીં એક જણાને પૂછી લઉં તારો બાબલો કેવડો છે મને કે આવડો થયો મેં કીધું જાડો થઈ ગયો મને કે નહીં મોટો થયો તો મેં તો આમ આજ કેમ કરો તો હું સવારે નોકરીએ જાઉં ને તો એ હૂતો હોય પાછો સાંજે આવું ત્યારે હૂતો હોય કે પથારીમાં છોકરાઓને વધતા જોયા હોય હાલતા ન જોયા હોય મહિના મહિનાથી બધી આવી ગરદીમાં જીવનારું જે મુંબઈ છે ને શેર હોય ને એ શેરની 10x10 ઓરડીની અંદર માનો દીકરો હાલતો થાય ને એ માને ગામડાની માં જેટલો જ હરખ હોય હું જેથી હાલતા શીખાઉં ને તેથી મારી માને એટલો હરખ હોય એટલો જ એ બાઈને હરખ હોય કે મારો મુન્નો આજ હાલતા શીખ્યો કીએ કોને રાત્રે ઓલા ભાઈ આવે ને નોકરી હતી ત્યારે એમ કે આજ આપણો મુન્નો હાલતા શીખી ગયો ઓલો વળી નવાય પણ એમ ન હોય આ જાણે કેમ પેલો ઓલો એ જ હાયલો હોય અને આ કોઈ જગતમાં હાયલું ન હોય એટલું કે એને નવાય લાગે પણ મારું કહેવાનું એ છે મિત્રો કે 8 મહિને માણસનો દીકરો હાલતા શીખે ને એનો મુન્નો હાલતા શીખે ને એ માણસના એના એના મા બાપને આનંદ હોય આમાંથી બધાને ખબર છે કે ભેંસને મુન્નો આવે એ 2 મિનિટમાં ઊભો થઈને હાલતા શીખી જાય ભેંસ કોઈને કહેવા જાય તો મારો મુન્નો તરત હાલવા મળી જાય પશુને હાલતા ન શીખવું પડે મિત્રો 3 મહિનાના ગલુડિયાને પાણીમાં નાખો તમે એટલે તરીને હામે કાંઠે નીકળી જાય એને તરતા ન શીખવું પડે આપણો ગ્રેજ્યુએટ થયો ને તો ડૂબી જાય એને તરતા શીખવું પડે તો માણસ જાતને હાલતા શીખવું પડે માણસ જાતને બોલતા શીખવું પડે માણસ જાતને બેસતા શીખવું પડે માણસને ભગવાનનું નામ લેતા શીખવું પડે માણસને માણસ થવા માટે થઈ અને બધું શીખવું પડે પશુને કાંઈ ન કરવું પડે અને માણસ જાતને શીખવું પડે બાકી આ જે મોડલ મેળવીને એને માણસ ન કહેવાય માણસ તો બનવું પડે હંમેશા એ માણસ બનવા માટેના જે કારખાના છે ને એ સંતો છે કોઈ વખત કાયમ હું કહું કાર્યક્રમમાં કે તમારા ખિસ્સામાં પૈસા ન હોય ને મિત્રો અને મોંઘા જાતનું અસ્તર ન લઈ શકો ને તો મૂંઝાતા નહીં કોઈ દી
अफसोस नहीं करता। अत्तर जेने लगाड़ू होय ने एनी पासे जेने बेसो ने तो सुगंध आवशे तमने। एम कदाच तमे साधु न थई हो ने तो काय अफसोस करता नहीं, साधु ना चरण में बेहो ने तो जोई में सुगंध आवी जाशे। मित्रों साधु थी जावानी जरूर नहीं, साधु ना चरण सुधी पहोंचो ने तो साधुता नो स्पर्श थी जाए, आ संतत्व छे। जीवन ना पोताना हाडकाना जेने खातर करी नाख्या छे, जेने लोही सीती सीती अने आ समाज ने हरियाळो बनाव्यो छे ने, ए साधुना बलिदानो छे। એ સમાજમાં એને ન જાય ને એટલા માટે મહેનત કરવાની હોય, એના બલિદાન યાદ કરવા પડે। મેં કોઈ નાનકડી એવી વાત કરીને કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, એને અટલ વિશ્વાસ, અટલ વિશ્વાસ પોતાના ગુરુજી ઉપર, પોતાના ભગવાન ઉપર અટલ વિશ્વાસ। અને મને તમને કોઈ જાતનો વિશ્વાસ નહીં, હું એમ કહું કે તમે બે સડક રીતે એમ કહી દો ને કે હું નથી માનતો ભગવાનને, તો એમ નથી કહી શકતા આપણે, કારણ કે તલોટકો નો કાઢી નાખે એ મિત્ર છે। તો છે એમ કહી ગયો હૃદય ઉપર હાથ મૂકીને કે છે એમ માનું છું, તો કે માનતા નથી, કારણ કે ખોટું તો કરી નથી, સંપૂર્ણ રીતે ખોટું કરવું। ભક્તિ અને જીવન બે જુદા હાવ। સવારના પોરમાં કોઈ પણ વેપારીની દુકાને જાઓ, એ જે પાટલું ઉઘાડે, એ જે તાળા ખોલી અને એ આમાં પગે લાગે અને એ જે નમન કરતા હોય, અગરબત્તીઓ કરી અને પોતાના ઈષ્ટદેવના ફોટાને એ જે કરતા હોય, તે આપણને એમ થાય કે ભક્તોની દુકાને આવી ગયા, પણ એ અગરબત્તી આમ ભરાવી દીધી અને આપણી કોર ફેર્યો, એ જુદો છે હા। કલ્પના તો કરો કે ભક્તિ જીવન બની જાય, ભક્તિ વૃત્તિ થઈ જાય, ભક્તિ જીવન થઈ જવું જોઈએ માણસનો। 24 કલાક માણસ ભક્ત રહીએ ને ત્યારે ભક્ત થવાય, આ તો ઘડીકમાં ભક્ત ને ઘડીકમાં વિભક્ત। ભગવાન શ્રી પાછો અલગ પોતાના વ્યવહાર માટે છે, જયારે પોતાનું જીવન ભક્ત બની જાય। એક 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 નાનકડી એક મિનિટની વાત કરી અને મારી વાત બંધ કરું, પૂજ્ય બાપાને બહુ જ આજીવા સુધી બેસાડ્યા, પણ જો વિશ્વાસ હોય ને તો મારો વાલો છે ને 1000 વખત મદદ કરે, એના દાખલાઓ આપ્યા શાસ્ત્રમાં, કોઈ ખોટા દાખલા નથી આપ્યા। એક ઝાડ ઉપર એક બે પક્ષી બેઠા હતા, ઓલો ને હોલી, અને ઓલો ને હોલી બેઠા હતા, સાંજનો સમય હતો, ચણચણીને આવીને બેઠા હતા, હજી તો રાત પડવાની થોડીક વાર હતી, એમાં ઓચિંતાનો એક અવાજ આવ્યો આકાશમાંથી। આમ હોલાહોલીએ ઉપર જોયું તો બાજ ચક્કર 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 ફરતો તો હોલાહોલીનો શિકાર કરવા માટે થઈ, અને બાજ પકડવા માટે થઈને આમ ઉપર આંટા મારતો હતો। એટલે હોલાએ હોલીને કીધું કે હોલી, આ બાજ મારી નાખશો, આપણને આ કાળ છે આપણો, હાલ આપણે નીચે હંટાઈ જઈ, ઝાડની નીચે સંતાઈ જઈ। પણ હોલાહોલીને ખબર નહોતી કે નીચે તો એક પારથી હોલાહોલીનો શિકાર કરવા માટે થઈ, અને હાથમાં તીર લઈ બાણ ચડાવી નીચે બેઠો હતો, નિશાન લેતો હતો હોલાહોલીનો શિકાર કરવા માટે તે નીચે નજર કરી તો મોત પાડ્યું નીચે આકાશમાં, ઉપર મોત ચક્કર ચક્કર ફરતું હતો, નીચે નિશાન લઈને મોત બેઠો, ઉડી જવાનો રસ્તો બંધ થઈ ગયો, નીચે હંતાવાનો રસ્તો બંધ થઈ ગયો। ઉડી જાનથી બાત સિચાન ગ્રહી, ઉડી જવાનો જે રસ્તો હતો ને એ સિતાન એટલે બાજે બંધ કરી દીધો। ઉડી જાનથી બાત સિચાન ગ્રહી, તલ ખીચ કે બાન રહેવો ભીલરી, તલ નીચે બાન લઈને પારાથી બેઠો, ઉડી જાનથી બાત સિચાન ગ્રહી, તલ ખીચ કે બાન રહેવો ભીલરી, તબ બપરી હુલરી પીયુસે બિનવે કે બાયો મરનો સરમરો હરવી। ત્યારે હોલીએ કીધું કે હે હોલા, મરવાનું નિશ્ચિત છે, હવે મરણ તો સુધારી લે, ભગવાનનું એક નામ લઈ લે હોલા, હરિનું નામ લઈ લે, અને અહીંથી તુહી એવો અવાજ નીકળ્યો છે, પણ તુહી અવાજ કોઈ સાંભળ્યો નહીં હોય, પણ કીડીના પગમાં ઘરા ઝાંઝર બાંધ્યા હોય ને કોઈ જેના કાન કાન સાંભળે ને એવો મારો નાશ છે, એણે એ અવાજ સાંભળ્યો છે, તુહી 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 એટલું હોલાએ કીધું। પણ ત્યાં બન્યું છું કે ઝાડના થડમાંથી એક થડ પાડી અને પારાધીને ડંખ દીધો, કે તબ કાલ કો કાલ બોરિંગ દેશો, અને પગમાં જેવો ડંખો ચિંતાનો માર્યો, તીર છૂટી ગયો, પણ નિશાન ચૂકાઈ ગયો હોલાહોલીનો, એ સીધો આકાશમાં તીર ગયો, એ બાજને લાગ્યો, કે તમે કાલ કો કાલ બોરિંગ દેશો, અને ગધા બાજ કો બાન લેજો સરરી, અરે જીનકો રથપાલ ગોપાલ ગણી, ઇનકો બલવંત કા આકરણી, જેનું રક્ષણ કરવા વાળો ભગવાન બેઠો હોય ને એને કોઈ વાળ વાંકો ન કરી શકે। એક વખત વિશ્વાસ થી તુહી તુહી એટલું તો કહી જુઓ મિત્રો, આ માટે થઈ। અને પૂજ્ય બાપા આવી રીતે ગામડાઓમાં જાય, મહેનત લે,
આટલી ઉંમરે આવી તબિયતની અંદર પણ એક પ્રેમ નિર્માણ કરવો છે જગતની અંદર. એક જ વાત કહેવો એમની પાસે બેસો હશે કે ભાવ પ્રેમ આપો, તમારો તમારો ભાવ પ્રેમ આપો, બસ એટલી જ વાત છે એની પાસે. તો જો પ્રેમ નિર્માણ થઈ જાય તો સમાજમાં શાંતિ થઈ જાય, વ્યક્તિના જીવનમાં શાંતિ થઈ જાય, અને સમાજમાં શાંતિ થઈ જાય ને તો જ સંતો શાંતિથી ભજન કરી શકે. ભજન કરવા માટે તેને શાંતિ જોઈએ, અને એ શાંતિ મારી તમારી અંદર જો પ્રેમ નિર્માણ થાય તો જ થઈ શકે. એટલા માટે થઈ બાજવા એવા છે. કોઈ વખત ફરીથી વાતો પાછા ઘણી વખત કરશો. એક વાતની સ્પષ્ટતા કરી દઉં, આ માઇક છે, હું જે બોલું છું ને એ વિસ્તૃત કરીને તમને સંભળાવે છે, મોટો અવાજ કરી. આ વચમાં જો કઈ ડિસ્ટર્બ કરે ને તો ન ગમે, માઇક પોતાની વિસલ વગાડે તો કાઢી નાખશે આપણે માઇકને. એમ હું જે કઈ બોલું છું ને એ તો આ મહાપુરુષના વિચારો, હું મારી ભાષાની અંદર વિસ્તૃત કરીને તમને કહું છું. એમાં જે કઈ વિસલ વાગી હોય ને એ આ માઇકની છે, એ મારી. એક ગંગાજળથી એક પાણીનો લોટો તમે ભરી આવો, લોટો લઈ આવો સીલ કરી, જેથી ગંગાજળની લોટી ખોલીએ ને એમાં એક કચરો દેખાય. 100% ખાતરી હોય કે ગંગાજળમાં કચરો હોય નહીં કોઈ દિવસ. તો પછી કચરો આવ્યો ક્યાંથી? લોટી નીકળીએ થી. એમ જે કઈ વાતો થઈ હોય, જે વિચારો છે, એ સંતોના ગંગાજળ જેટલા પવિત્ર વિચારો છે. એમાં કદાચ કોઈ કચરો હોય તો અમારા મગજની લોટીમાંથી ઉપર આવ્યો હોય ને એવો કચરો હોય તો કચરો કાઢી નાખજો, જીવનની અંદર વિચારો સ્વીકારી લેજો. મિત્રો ધન્યવાદ, આભાર. Thank you.
महागुरु है, हरे महागुरु है, अदला बदली नो कोई पारण बन दिया जाए, समाज में अदला बदली को जो है अब ऐसे तो महागुरु तो रखा था प्रसन्न बहुत सुंदर थे महाप्रभु जी लोग प्रागत के जन्म बहुत सुंदर प्रसन्न समझा जो
Thank you.
भजन कथा कीर्तन
गवाही है। नरसिंह मेहता भजनों मीराबाई भजनों वाली त्रिकोण भजनों ने नाचेगा जो सामान्य हो समाज के अंदर न गाय अजय तो बता संतो ना आठ दिवस भगवान बताई दिए
આપણે કદાચ જાણતો નહીં કે મારા કદાચ જાણતો થઈ જતો કોઈ ટેકાણે અને આરતીમાં કદાચ ભગવાન મને બતાવી દે તો પછી બીજે દિવસે તો એ તો દુઃખી કેટલી પ્રકારના હોય છે યાદી યાદી અંબાજીમાં કેટલાય તકલીફમાં હોય છે ભગવાન રહ્યા એ બધી તકલીફમાં પડે છે Gracias.
क्यों क्या हाँ दया पर आवे क्या विवेक पर आवे दीक्षा पर आवे अधिकता पर आवे पर उपकार पर आवे भक्ति पर आवे पापा हाँ सभी बहुत सजे बहुत कोई बहुत तो है कि कोई आप बहुत कोई भी छूटे नहीं सत्य भी बहुत सत्य ना पता એના બધા સાથીદારો સત્યના સાથીદારો હોય છે જેમાં કલાકાર એક વર્ષે ભાઈ એના સાથીદાર છે તો જ શોભે છે હવે ખાલી પછી ની કઈ ગુણ કરો તમે કોઈ સાંભળવાના મળો તો હું બધા મુકેલા ત્યાં બોલી ગયો છે બરોબર કરતો તમે સાંભળવાના હોવા નો પિતા કઈ પરમાત્માનો કોઈ દિવસ પ્રચાર થતો જ નથી પરમાત્મા પ્રચલિત જ છે ખબર નથી એટલે ધ્યાન બોલે બોલાવે સમગણ બોલે સમગણમાં રહ્યો સમાજ જ્યાં જો ત્યાં તેવો ઠીક કરી રહ્યો ત્યારે બોલે બોલાવે મને તમને બોલાવના Mark.
लाल परिवार से जुड़े गए लोग एवं कोई मेहमान हो या श्रोता हो कदा करते हो लागत हो बापा ना बनावेगा तो जिनो हलो हो गए इन बातों को रहे બીજી વાતો તો ઘણી છે બીજા બધું કઈ ઘણા હજારો વર્ષો છે વિચાર તો અમને આ જોવે આવડા મોટા સમૂહમાં ઘરે જેનો હોય કોઈ લાખો રૂપિયાના કરેલા કર્યા હોય બે પાંચ હજાર રૂપિયાની હાડી થયેલી હોય અને એ છોકરાને ભૂખ લાગે કે કઈક જોતું હોય ખાવાનું તેની માને જોતું હોય પછી ભલે સમગ્ર રીતે બધા એકત્રો એ વાત કરી
કોઈ કઈ નોકરી ન હોય એની મને કોઈ દુઃખ નહીં હોય.
से अधूरा मार्ग टूटी जाए, यानी कसौटी हो, काट अपनी गमें अपनी गमें, यानी कशे का उसमें देख रहे हैं, यानी कसौटी हो, काट नहीं हो, दखीर नहीं हो, अरे अधीरिया मार्ग को नहीं जोड़ी कसौटी हो, काट कसी हो, यानी अधीर ना, यानी कशे का उसमें देख रहे हैं, कसौटी को सचन कमें, यानी कहाँ हीरा ने कहाँ हीरा में, कहाँ हीरा ने कुछ नहीं कहा, कहाँ सोना नहीं हुआ, यानी कहाँ सचन होनी कसौटी हो, बाकी माइक अंदर निकल तो जो होता है कि भगवान ने कोई माइक अंदर निकल तो जिसको तो आओ तो मैं भेजो तुम्हारी जो होता है कि मान अपना मान अपना मान अपने ने ये भेज लो बात मार के तुम्हारे हम तो नहीं खाई पर भी इस जगह ने किया ये लोग से मन में इस बात मोटा मान लिया था तो बोले ही हमारे जो अगर मन में लाया करे अरे जो उधर ना समझे अभी सब को दीजिए कि सब ये क्या हानि करते हैं हमारे की जो तो हाथ लोग ये जो राखा ने जो राखा ने जो को सोनी करे भगवान तो राख को नहीं आपका मलक को भगवान ने भगवान ने जाते मतलब भगवान को भी राखा निकल जी को सोती है लोग करे बोला तो मर्दों ने को सोती है ना भक्तों ने जो को सोती थे ये को सोती मर्दों ने को सोती है मोटा कभी हर लोग नहीं करे कल बापा ने यार बात ना दी थी ने इधर कल्पना तो करी जो क्या यो क्या ये महारानी ने काशी के इधर से अंदर हरिश्चंद्र वेश में आओगे माते फर्मो फूलो लेके के जो कोई सारा मती जो कोई सारा मती जो कोई सारा मती मारे गुरुदेव का पैसा मारे आत्मा से मारी रानी ने को फ्री दी दियो अयो क्या ने आ जाने को अने जोना ना फ्री सारा मानसो होता ने कि सारा मती को फ्री जो ने कहता था कि आ सरकार करवा मानो आले आ पानी लोग रे होते आ वाते जो लोग आए होते आ कपड़ा सही जो होते आ राजधानी से ने कि मुफ्त में आपने पोहाई नहीं पैसा नहीं है पर सारा मती में काशी के बाजार में खरीदना मती हिस्सो वो हिस्सो होते हानि साहस को भी जैसे वे कल्पना करी जो काल सवरे थी चटनी अंदर जारे जारे आई ने मांझे फिर आई वाले से अने तोरा से बात करी के प्रीति आज तो रात भजन में नहीं रह पाए तो फिर किस तरह से तो फिर भजन आपकी आवी क्यों सची रहे चोखा लोखा घर में साधु आएगा चोखा लेवा दे सची रहे मारा शरीर की मांगनी करे अरे हूँ रात आवी एम कई भजन आपकी आवी क्यों ने मारे सचीरा मैंने रात जाऊँ को जैसे तो दे करे ये मत खूब होती है वाले से थोड़ा मारू ना मेरे बेटा
तो मुर्दा आपको नाम देते कि हमारा प्रेम और मुर्दा आपको भाव अरे भाई ये तू हमरे मारी कंपनी के मालिक पर खबर थी आपने प्रगति नेतृत्व तो बिना बात
देखा उसने कबूल माफी मैंने निंदा आ रही थी नहीं थी तो कहा मैंने निंदा तो क्या मित्र पति क्योंकि एक बात कभी लेती है जिना देश बनाई गई थी मैंने निंदा आ रही थी समाज में जो भी चूं दर्शाते कि देश के ना बनाई गई थी तो मैं कभी हो ये तो खाई की बिल्कुल ही जाएगी आधे को इसको इसकी किसी को और भीम का जो सवाल है कि तुम्हारी पास के मारी तो वो तो अर्जुन पास जाओ कारण के बच्चे मित्र एक करे होते हजार वर्ष के लिए पांडव ने आत्मा पकड़े हुए हैं उन्हें विजय की लक के हुए ये अर्जुन की पास हो जाओ पर आज सही से कोई अनुमति कारण कि क्या अब ये लोखंड का कवच बिना था एक कवच की ताकत से पंचु की कमी है देखो या कवच बिना था तो या आज ये कोई चुके कवच की ताकत से पंचु की कमी है देखो અને ફરદાર સારા જે પંચુરીઓ પાત્ર ને અને જ્યાં લોખંડના કડા ભેગા થતા ત્યાં જે ભંગળીઓ ફેરી અને કૃપા કોમ કુંજ કોમ નિવાસ કોમ મેનલ ને એની એક આંખ ઉપરથી જો ક્રોધ નીકળે ને તો દુશ્મનો તૂટી જાય અને એક આંખ ઉપરથી જો પ્રેમ નીકળે ને તો ગમે તે અભય સ્થાન આપી શકે આ અર્જુન કૃપા કોમ કુંજ કોમ નિવાસ કોમ મેનલ ને મહા કચરા ભરાતો એનો છોકો ફલ રહે જ્યાં એ કાચર આવતી આજે ગાંધી ની ભેટો અને ગાંધીજીની મૂર્તિ કે અંકિત જે કોઈ છે જેના હાથમાં ગાંધીનો ધનુષની દોરી ખેંચી ખેંચી અને વટ કરી ગયેલા છે યુદ્ધો કરી ગઈ ગાંધીજીની મૂર્તિ કે અંકિત જે કોઈ છે વહા મૃદંગ ગણનો ઘોષ ઢોલ વગાડે મૃદંગ ગણનો ઘોષ એટલો ઘોષ વગાડે તો હે ભીમ કોણ છે કોણ કાલ કોણ દુઃખ કાપે કહે કેસે નીંદ લગે અને કોણ તો આનંદ છે કેવી રીતે નીંદ આવે તો તમે આવી જાઓ તો દીકરી અમારે ચલાવ કરી વાળો અથવા બાપા બહુ ખુશ
उम्मीद है कि लाल परिवार मोदी को बहुत खुश से मैंने कार्यापी किए और कोई अपेक्षा नहीं ईश्वर ने साथ किए थे उनको एक तो अपेक्षा थे कि हाँ करोड़ रुपये का एक तो करोड़ रुपये का इंसान जैसे बड़ी बताई है आवाज है करोड़ ये अच्छी बात आती थी।